વિજ્ઞાન ધોરણ 9 ની અંદર આપણે સૌપ્રથમ એ શીખ્યા કે ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થયો નાનકડું છે આપણે જો ઉદાહરણ લઈએ તો પ્રથમ વખત તો એ લોકો ફિરંગીઓ ડચ ડેનમાર્કના લોકો અને અંતે અંગ્રેજો ભારતની અંદર આવ્યા હતા પણ એનો ઉદ્દેશ માત્ર ને માત્ર વેપાર કરવાનો એ આપણે આગળ થોડું જોયું પરંતુ વેપાર કરતા કરતા અંગ્રેજ પ્રજાને અને ફિરંગી પ્રજાને ક્યાંક એવું થયું કે ભારતની ગોળી પ્રજાને આપણે જો આપણા વેપારની અંદર જો વિશ્વાસમાં લઈ શકતા હોય તો આના જે રાજા રજવાડાઓ છે એમાં ખાસ કરીને બંગાળની બાજુએ જે રોબર્ટ ક્લાઇવ નામનો અંગ્રેજ હતો એને એમ થયું કે હું અહીંયા કઈક મારી થોડીક સત્તા જમાવી લઉં જેને કારણે સર્વપ્રથમ જે રોબર્ટ ક્લાઇવ જે સત્તાનો લાલસુ હતો એણે પોતાની ધીમે ધીમે રમત શરૂ કરી અને સિરાજુદ્દોલા જે જગ્યાએ રાજ્ય કરતો હતો એ જગ્યાએ વેપાર કરવાની પરવાનગીના બહાના હેઠળ એણે પોતાની કંપનીની સરકારના જે સૈન્ય હતું એ સૈન્યની ધીમે ધીમે કિલેબંધી કરવા લાગ્યા. કિલેબંધી થવાથી સિરાજુદ્દોલાના બે માણસો હતા બીજો જે સિરાજુદ્દોલાનો ખજાનો રાખતો એવો જે પેલો શેઠ અમીચંદ આ બંને લોકોના થોડા ફૂટી જવાના કારણે એ મિર્જાફર અને શેઠ અમીચંદે સિરાજુદ્દોલાને બહુ સહકાર આપ્યો નહીં. ત્યારે રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દોલાના બંગાળના રાજ્ય પર કબજો જમાવ્યો. માત્ર ને માત્ર અડધા કલાકની અંદર પ્લાસીનું યુદ્ધ પૂર્ણ થયું. પ્લાસીનું યુદ્ધ આમ જોયું તો 23 જૂન 1757 ના દિવસે થયેલું, અડધા કલાકમાં પૂર્ણ થયું. આપણને એવું થાય અડધા કલાક યુદ્ધ હજી જાહેર નથી થયું, મિનિટ પ્લીઝ અડધા કલાકનો પીરિયડ નથી. વિચાર કરો સિરા મિર્જાફર અને અમીર ખાનની કેવા ફૂટેલા માણસો છે કે જેને કારણે માત્ર 30 મિનિટની અંદર આ સિરાજુદ્દોલા હારી ગયો અને રોબર્ટ ક્લાઇવે બંગાળ ઉપર પોતાની સત્તાનો પ્રથમ પાયો હતો. ઇતિહાસની અંદર જોવા બેસીએ તો ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય થયો એની અંદર આ બે જે યુદ્ધો છે, પ્લાસીનું યુદ્ધ અને બીજું બક્સરનું યુદ્ધ, આ બે મહત્વના પાયા હતા જેને આપણે આજે પણ 450 વર્ષ સુધી આપણે ક્યાંક ને ક્યાંક ગુલામીમાં ફસાઈ ગયા. શેઠ અમીચંદ અને મિર્જાફરને કારણે અડધા કલાકની અંદર એ સિરાજુદ્દોલા હાર્યો, રોબર્ટ ક્લાઇવે આની સત્તા જમાવી બેઠો અને એ રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દોલાના શાળાને એને ફરી પાછો સિરાજુદ્દોલાને બંગાળની ગાદી પર બેસાડ્યો.
બંગાળની ગાદી પર બેસાયા પછી ફરી પાછો રોબર્ટ ક્લાઇવ ને એમ થયું કે આ તો હતું એનું એક થયું. ફરી પાછું બક્સરનું યુદ્ધ જે મિર્જાફર એ મીરકાસીને મીરકાસીનો જે એક મિર્જાફર હતો એ મિર્જાફર એ સમય મીરકાસીને સહકાર આપતો નથી ત્યારે સિરાજ ઉદ્દૌલાને ફરી વખત હરાવી અને 22 ઓક્ટોબર 1764 ના દિવસે ફરી વખત પ્લાસીના યુદ્ધ પછી બક્સરનું યુદ્ધ થયું. આમ ધીમે ધીમે અંગ્રેજોએ બંગાળ પર પોતાની સત્તા જમાવવાની પ્રથમ શરૂઆત કરી. ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયની અંદર પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ એ બે મહત્વના પાયા છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે મળશું ત્યારે આપણે એ જોવાનું છે કે અંગ્રેજોએ પોતાના એક એક પછી એક એક પ્રથમ બીજું અને ત્રીજું પગથિયું કેમ ભર્યું અને ભારતની અંદર પોતાની બ્રિટિશ સત્તાનો ઉદય કરે છે એ જાણવા માટે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.